गुड मॉर्निंग क्लास, के गया लेक्चर में आप दाखला नंबर त्रण के जे सादो दाखलो तो अभिजीत विस्मय और कृणाल है ने के सादा दाखला में मैनेजर कमीशन मैनेजरनी गणतरी करेली थी। हवे आ दाखलो तो खाली नफा वेचनी दाखलो है, आव दाखलो आ चेप्टर में क्या पूछाय नहीं, आप दाखला में चार गणतरी समझवानी छे। राजकुमार कौशिक अने शर्मा नू नफा नुकसान नू प्रमाण राजकुमार ना 15, कौशिक ना 10 अने शर्मा ना केटला है 9 छे, तो नफा नुकसान नू प्रमाण आप 15 GM 10 GM 9। तो वर्षना अंते पेढ़ी नफो 59,000 रुपया है, केटला हज़ार कुल पेढ़ीनो कुल नफो 59,000 रुपया। तो दरेक भागीदार ने नफानी मळती नफानी रकम शोधो। राजकुमार ने केटला मळे, कौशिक ने केटला मळे, शर्मा ने केटला मळे, तो आपणे ए नफानी गणतरी करवानी। आवो दाखलो पूछाय नहीं, पण नफो वारंवार वेचवामां आवशे। हाल तो आपणे वेची लईए, आपणे आवी रीते बे कॉलम करवी पड़े, विगत अने रकम। आपने मजा आए लावी बे कॉलम करी एटले कंईक व्यवस्थित गणतरी लागे। हालो पेलू कोण है? राजकुमार। तो आप लखी राजकुमार नो नफो केनो, राजकुमार नो नफो कुल नफो पेढ़ी नो केटलो है 59,000, एने भाग्या कुल प्रमाण केटलू थाय 10 15 ने 10 25 25 ने 10 35 में एक ओछू, तो कुल प्रमाण नीचे लखाय 34 अने राजकुमार ना केटला है 15, एना वडे गुणाकार करे। हाल आवी रीते बीजू राजकुमार पछी कोण है? कौशिक। कौशिक नो नफो 68,000 भाईगा कुल प्रमाण 34 गुणा कौशिकना केटला भागे 10। हाल छेलू शर्मानो नफो 69,000 भाईगा कुल प्रमाण, बधाई में भाईगा कुल प्रमाण आवे, गुणा केटला है आना 9। हाल तो हवे आ बधाई नू साधुरूप आपी आ बेन भागाकार करी ले 2,000 आवे, 2,000 × 15 એટલે કેટલા હજાર આવશે? 30,000। આ બેન ભાગાકાર 2,000 × 10 એટલે 20,000, આ 2,000 × 9 18। હાલ તો આવો દાખલો તો પેપરમાં નો જ પૂછાય। રેડી, ચોથા દાખલાની આપણે આ બોર્ડ ઉપર ગણતરી જોયા પછી દાખલા નંબર 5 આ કૂટ પ્રશ્ન જેવો છે દાખલો, કે આમાં નફા નુકસાનનું પ્રમાણ કૂટ પ્રશ્ન જેવો છે, કે પુત્રની ઊંચાઈ પિતા કરતાં આટલી છે અને પુત્ર અને એની માતાની ઉંમર કરતાં આટલી, આવા કૂટ પ્રશ્ન આવતા ને 10મા ધોરણમાં 9મામાં, એના જેવો ને જેવો દાખલો હોય તો આને આપણે ધારવા પડશે। તો આપણે ધારી લઈશું સંખ્યા, ઓમાં આપણે એક્સ ને વાય ધારતા, આમાં સંખ્યા ધારી લઈ, પ્રમાણ છે ને આપણે, પ્રમાણ આવી રીતે હોય ને, તો આને સંખ્યા ધારી લઈશું। તો વાંચી, મહેતાને પંડ્યા કરતાં તો પાયા તરીકે કોણ આવ્યું? પંડ્યા। મહેતાનો નફો જોતો હોય તો કેનો નફો જોઈએ આપણે? પંડ્યા કરતાં, તો પંડ્યાને પાયો કહેવાય, શું કહેવાય? તો પાયાનો નફો ધારી લે, તો હાલો ધારી લે, ધારો કે પંડ્યાનો નફો કે ભાગ જી ધારું હોય આપણે 1 રૂપિયા ધારી લઈએ, હું ધારી લઈ 1, કેટલે સાહેબ 100 ધરાવે, 200 ધારી શકો, 1 ધારી શકો। હાલો તો પંડ્યો પાયા તરીકે હતું, પંડ્યા કરતા શબ્દ હતો ને, હેડી કેટલે સાહેબ એવું કરાવે, બેમાં કોમન નામ કોણ આવે? બેમાં મહેતા આવે, તો મહેતા નહીં ધરાવે,
તોય દાખલો થઈ જાય, કેટલે સમય શું ધરાવે તોય થઈ જાય, ચાર રીતે દાખલો થાય, કેટલી રીતે થાય ચાર રીતે, કેટલાય લસાની રીતે દાખલો કરાવે તોય થઈ જાય. હાલો તો હવે આપણે આવે મહેતા, મહેતાનો નફો વાંચવું જોઈએ. કેના કરતાં મહેતાનો નફો? પંડ્યા કરતાં. પંડ્યાનો નફો કેટલો હોય? એક. એના કરતાં કેટલા ગણો? ગણું એટલે ગુણ્યાકાર. કેટલા ગણું? ચાર. તો કેટલા રૂપિયા આવશે? ચાર રૂપિયા. કેટલા રૂપિયા આવશે? ચાર. વાંધો કંઈ એમાં. હાલ પહેલાં પાયો એને ધારી લેવાય. મહેતાને હું એમ કહું મારો નફો આ ભાઈ કરતાં અથવા તો એ કરતાં, કેના કરતાં? એ. મારો નફો એ કરતાં ચાર ગણો. એ કેટલો? ચાર ગણો. મારો નફો ડાયરેક્ટ ન ચડે, કેનો ગોતવો પડે? ઓલા એ નામના વ્યક્તિનો. એ નામના વ્યક્તિનો એક હોય તો મારો કેટલો થઈ જાય? ચાર. સમજાય એમ કહું? તો જી જેનો નફો તમને બીજા વ્યક્તિ કરતાં આપ્યો હોય ને તો બીજા વ્યક્તિનો ધારવો પડે. આપણો નફો એના કરતાં અડધો હોય, ચાર ગણો હોય, ત્રણ ગણો હોય, એ આપણે પછી મળે, પહેલાં બીજા વ્યક્તિનો ધારી લેવાય. રેડી? ના કરતાં સમજાયું કે મહેતાને પંડ્યા કરતાં, પંડ્યાને ધારી લીધું તો મહેતાનો આપોઆપ જડી જશે. રેડી? હાલો હવે કોણ વેચ્યું? બાજપાઈને. તો હવે બાજપાઈનો નફો મેળવી લે. હાલ બાજપાઈ નો નફો કેના કરતા? મહેતાના હિસ્સાનો. તો મહેતાનો હિસ્સો કેટલો હોય? ચાર. કેટલો હોય? મહેતાના હિસ્સાનો અડધો. તો અડધું એટલે એક દૂતિયાંશ કરવા પડે ને, અડધું હાલો ગુણ્યા એક દૂતિયાંશ, અથવા ચારના અડધા કરી નાખું તો ચાર ભાંગ્યા બે કરી નાખું. કેટલા કરી નાખું? ચારના અડધા એવું કરી નાખું ને, અડધું કીધું એ. તો ચારના ચાર એટલે કોણ? મહેતા. મહેતાનો હિસ્સો. તો મહેતાનો હિસ્સો ચાર લખું ના અડધા, તો ચારના અડધા. હાલો કેટલા આવે? ચારના અડધા બે. વાંધો કાંઈ આમાં? વાંધો કાંઈ. રેડી ને? હાલો હવે આપણે ક્રમમાં નામ ગોઠવવા ફરજિયાત છે. તમે એમનામ એમસીક્યુ હોય ને તો એમસીક્યુમાં તમે પ્રમાણ લખીને આવો. એક જેમ ચાર જેમ બે ખોટું પડે. એક જેમ ચાર જેમ બે નહીં, નામ પ્રમાણે આવે. રકમમાં પહેલું નામ કેનું એ? તો મહેતા. જેમ પંડ્યા. જેમ કોણ? એ બાજપાઈ. બરાબર કોણ આવે? કુલ. હાલો મહેતાના કેટલા એ? ચાર. પંડ્યા. પંડ્યાના કેટલા એ? એક. બાજપાઈના કેટલા એ? બે. કુલ કેટલા થાય? ચાર ને બે, છ ને એક, સાત. હાલ હવે આ પ્રમાણે નફો વેચી લઈ તો આ પ્રમાણે નફા વેચવામાં કાંઈ અટપટું નથી. હાલ તો નફાની વેચણી કરી નાખી. મહેતાનો નફો કુલ નફો કેટલો હોય? 87,500. ભાંગ્યા કુલ પ્રમાણ કેટલું હોય? સાત. એમાં મહેતાના કેટલા એ? ચાર. હાલો પછી બીજું પંડ્યાનો નફો 87,500 ભાંગ્યા કુલ પ્રમાણ તો આવશે ગુણ્યા પંડ્યાનું પ્રમાણ કેટલું હોય? એક. હેણી નવહન છેલ્લું કોણ? બાજપાઈ. તો બાજપાઈનો નફો 87,500 ભાંગ્યા સાત ગુણ્યા ગુણ્યા કેટલા કરવા પડશે આપણે બાજપાઈમાં? બે. હાલો 87,500 ભાંગ્યા સાત ગુણ્યા કેટલા કરવા આપણે? ચાર. તો હવે આપણે એનો જવાબ 87,500 ગુણ્યા સાત કરવા 12,500 આવે. 12,500 ગુણ્યા ચાર કરવાથી આવે 50,000. કેટલા આવે? 50,000. હવે અહીંયા જવાબ આવશે 87,500 ગુણ્યા સાત એટલે 12,500. ના એ 87,500 ગુણ્યા સાત કરવાથી 12,500 ગુણ્યા બે એટલે જવાબ આવશે 25,000. હાલ
તો આપણે નફાની વેચણી આ રીતે કરી હતી ને, એ જ રીતે નફાની વેચણી કરી. પણ આ કૂટ પ્રશ્ન આવ્યો. હું આવ્યો આટલો કૂટ પ્રશ્ન. તો આવા દાખલા આપણે પેપરમાં પૂછાઈ શકે. આ વસ્તુ તો ખાલી ન જ પૂછાય, પણ આ વસ્તુ બધી જગ્યાએ કામમાં આવશે. આગળ પાંચમા ચેપ્ટરમાં, છઠ્ઠા ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર બે વાર્ષિક હિસાબમાં નફો કેવી રીતે વેચવો, ભાઈંગા કુલ પ્રમાણ ગુણ્યા એનું પ્રમાણ, ભાઈંગામાં કુલ પ્રમાણ ગુણ્યા હવાનું પ્રમાણ. રેડી? વાંધો કંઈ એમાં? તો આ રીતે આપણે આ દાખલાની ચોથા અને પાંચમા દાખલાની સમજૂતી મેળવી લીધી. હવે આપણે આના પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર છ એની તરફ જાશું. રેડી? તો ત્યાં સુધી વંદે માતરમ, અસ્તુ.